નવસારી એલસીબી પોલીસે દુવાડા ગામ નજીક હાઈવે પરથી ટ્રેલર દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા 23.33 લાખ ના લોખંડ ના સળિયા સાથે ચાલક ની ધરપકડ કરી હતી। જાણવા મળતી માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસ ની ટીમ આજે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગ માં હતી। તે દરમિયાન એલસીબી ના હેડ કોન્સ્ટેબલ નયન હનુભા અને કોન્સ્ટેબલ ગોવિંદ રાજા ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે એક સફેદ રંગ ની કેબિન ધરાવતું ટ્રેલર મહારાષ્ટ્ર ના મનોર સ્થિત ગોડાઉન માંથી શંકાસ્પદ જણાતા લોખંડ ના સળિયા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે। જેના આધારે નવસારી એલસીબી પોલીસે હાઈવે પર દુવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળું રાજસ્થાનની નંબર પ્લેટ ધરાવતું ટ્રેલર આવતા આજે પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રેલરના પાછળના ભાગે રૂપિયા 23,33,920 ના 40,240 કિલો લોખંડના સળિયા ભર્યા હતા। આ બાબતે પોલીસે ટ્રેલર ચાલક અને રાજસ્થાનના શાહપુરા જિલ્લાના બાસેડા ગામના બાલકિશન વૈષ્ણવની પાસે લોખંડના સળિયાના બિલ તેમજ તેને લઈ જવા માટેના જરૂરી ઇનવોઇસ બિલ સહિતના જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા ટ્રેલર ચાલક બાલકિશન તે આપી શક્યો ન હતો। ત્યારે એલસીબી પોલીસે આ લોખંડના સળિયા છેતરપિંડી અથવા ચોરીના હોવાનું અનુમાન લગાવી આઈપીસીની ધારા 41(1)(d) હેઠળ ચાલક બાલકિશન વૈષ્ણવની ધરપકડ કરી હતી અને સાથે જ ઘટના સ્થળેથી લાખોના સળિયા 25 લાખનું ટ્રેલર અને 5,000નો એક મોબાઈલ મળી કુલ રૂપિયા 48.38 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।